વેલકમ બેક. રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું. નલિયાનું લઘુત્તમ તાપમાન 5.8 ડિગ્રી નોંધાયું. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હજુ પણ કડકડતી ઠંડી પડશે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ઠંડીનો પારો હજુ પણ ગગડવાનું નામ નથી લઈ રહ્યો. સતત તાપમાનનો પારો ગગડી રહ્યો છે. ઠંડી જરા પણ ઓછું થવાનું નામ નથી લઈ રહી. કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું. નલિયાનું લઘુત્તમ તાપમાન 5.8 ડિગ્રી નોંધાયું. તો હજુ પણ આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડી લોકોના હાડ થીજવશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ફરી એકવાર કોલ્ડ વેવની અસર વડોદરામાં પણ વર્તાઈ રહી છે. ઉત્તરાયણના દિવસે 17 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન હતું અને વાસી ઉત્તરાયણના દિવસથી જે પારો જે છે એ ઠંડીનો બિલકુલ 4 ડિગ્રી નીચે ઉતરી ગયો અને 13 ડિગ્રી સેલ્સિયસ પર અત્યારે વડોદરામાં કોલ્ડ વેવની અસર છે. અમે લોકો અત્યારે વડોદરાની મધ્યમાં આવેલ પ્રસિદ્ધ કમાટીબાગમાં છે કે જ્યાં વડોદરાવાસીઓ આ ઠંડીની મજા માણી રહ્યા છે. આ સિઝનને ઘણી પોઝિટિવ રીતે વડોદરાવાસીઓ હંમેશા લેતા હોય છે. મોર્નિંગ વોકર્સ આપ જોવો છો કે ઠંડીમાં પણ અહીંયા પોતાના જે ગરમ વસ્ત્રો જે છે એ પહેરીને તમામ રીતે ઠંડીથી બચવાના પ્રિકોશન સાથે અહીંયા છે. સાયકલિંગ પણ અહીંયા કરવામાં આવી રહી છે. શું કહેશો, અત્યારે ઠંડી છે, 13 ડિગ્રી સેલ્સિયસ છે લઘુત્તમ તાપમાન, બિલકુલ એક ગરમ વસ્ત્રો સાથે આપ મોર્નિંગ વોકમાં છો? એમાં અમને સારું લાગે છે ઠંડીમાં પણ ચાલવાનું, એની માટે અમે પહેરીને ચાલીએ છીએ. આ જે સિઝન છે ઠંડીની, ઓલવેઝ હેલ્ધી સિઝન છે અને ઠંડીમાં ઘણા લોકો આળસ કરતા હોય છે, પણ મોટાભાગે વડોદરાવાસીઓ અહીંયા આગળ ઠંડીને પોઝિટિવ લઈ અને એક્સરસાઇઝ કરતા હોય છે. એમાં અમને એકદમ સુકૂન મળે છે ચાલવાથી, એની સાથે ઠંડીમાં ઓર મજા લઈએ છીએ. બિલકુલ ઠંડીની મજા લઈ રહ્યા છે. એક સાયકલિંગ પણ અહીંયા કરે છે વહેલા અર્લી મોર્નિંગ આવીને. શું કહેશો, ઠંડી છે, જેકેટ પહેર્યું છે, સાથે સાયકલિંગની મજા? સાયકલિંગની મજા અને ઠંડીમાં જે મજા છે, સ્ફૂર્તિ છે ચાલવામાં, એ કોઈ સિઝનમાં નથી. એટલા માટે સવારે મોર્નિંગ વોકમાં અમે જેટલી બી ઠંડી આવી જઈએ છીએ અહીંયા. આ ચોક્કસ સાયકલિંગની પણ એક મજા છે. આપણે અલગ અલગ લોકો છે તેમનું રિએક્શન લઈશું. તમે પણ પોતાની હેલ્થને ફિટ રાખવા માટે ઠંડીની સિઝનની મજા લઈ રહ્યો છે, જોકે લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી છે. અહીંયા ઠંડીમાં ચાલવા સારું લાગે છે અને બાગમાં શહેરના પોલ્યુશન કરતાં અહીંયા વધારે સારું લાગે છે. એટલે અમે 365 દિવસ અહીંયા ચાલવા આવીએ છીએ અને શિયાળામાં ખાસ ધ્યાન રાખીને વધારે કાળજીથી ચાલવા આવીએ છીએ. શિયાળાની મજા જ કુછ ઓર છે. બોલો. યસ, વિન્ટરનો બેસ્ટ પાર્ટ છે મોર્નિંગ વોક અને વી આર એન્જોઈંગ કરો છો? બરોડામાં વિન્ટર એકચ્યુઅલી આવે છે 2 મહિના, તો હવે ત્યારે એન્જોય નહીં કરે તો પછી ક્યારે કરવાનું? ઇંગ્લિશ. ઓકે. અહીં ઠંડી તો લાગતી જ નથી આમ તો, કેમ કે આજે એકચ્યુઅલી આપણે ગરમી જેટલી બધી હોય છે કે આ ઠંડી જ કરતા પણ એક ગુલાબી, ફૂલ ગુલાબી ઠંડી લાગે છે આપણને. ફૂલ ગુલાબી ઠંડી એની મજા માણી રહ્યા છો. આપ પણ બિલકુલ સજ્જ છો, જેકેટ સાથે, ગરમ જેકેટ છે અને ઠંડીની મજા પણ. હું 365 દિવસ વોકિંગ આ તે બધું જ કરું છું અને આ પર્ટિક્યુલર આ સિઝનને છે ને એકદમ એનર્જેટિક ગણું છું. માણસને બિલકુલ આળસ રહેતી જ નહીં. એક વખત હિંમત કરીને ગોળ છોડ્યો દો તો તમને એકદમ બ્યુટીફુલ ફીલ થાય છે. ફ્રોમ વિચ કન્ટ્રી યુ આર હિયર? I'm from United States, Phoenix, Arizona. Acha, you, this is winter season and you are enjoying winter in India. How you feel? I am impressed by all the energy that your country people have. It's incredible. ચોક્કસ, જે રીતે વિદેશી જે પર્યટક છે તે પણ અત્યારે કમાટી બાગમાં જે વિન્ટર સિઝન છે તેની મજા માણી રહ્યા છે. આમ વડોદરાનો જે લઘુત્તમ જે પારો જે છે 13 ડિગ્રી છે, કોલ્ડ વેવની અસર છે, પરંતુ વડોદરાવાસીઓ ઘણા જ પોઝિટિવ છે અને આ પોઝિટિવનેસ સાથે તેઓ કમાટી બાગમાં મોર્નિંગ વોક કરીને ઠંડીની સિઝનનો પૂરેપૂરો લાભ લઈ રહ્યા છે. કેમેરામેન અંકિત ગોંસીકર સાથે ફરીદ ખાન, News 18 ગુજરાતી, વડોદરા. તો આ તરફ જૂનાગઢ શહેરનું લઘુત્તમ તાપમાન 12.4 ડિગ્રી નોંધાયું. ગિરનાર પર્વત 7.4 ડિગ્રી તાપમાન નોંધાયું, જેમાં 75% ભેજ અને પવનની ગતિ પ્રતિ કલાક 5.4 કિલોમીટરની નોંધાઈ. સમગ્ર રાજ્યમાં ઠંડીનો પારો ગગડી રહ્યો છે. લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે, ત્યારે જૂનાગઢમાં પણ પારો સતત ગગડી રહ્યો છે. નવસારી જિલ્લામાં ઠંડીનો પારો ગગડતા શીતલહેરનો માહોલ છવાયો છે. નવસારીમાં લઘુત્તમ તાપમાન 5.3 ડિગ્રી રહેતા ઠંડીએ 23 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.
નવસારીમાં રાત્રિ દરમિયાન લઘુત્તમ તાપમાન 5.3 ડિગ્રી રહેતા લોકોએ તાપણું કરી ઠંડીથી રાહત મેળવવાનો પ્રયાસ કર્યો. સાબરકાંઠામાં પણ ઠંડીમાં વધારો થયો છે. ઠંડીના કારણે ધુમ્મસભર્યું વાતાવરણ છવાતા લોકો ઠંડીમાં ઠૂંઠવાઈ ગયા હતા. સાબરકાંઠામાં પણ ઠંડીનો વધારો થયો છે. સામાન્યપણે ઉત્તરાયણ પછી ઠંડીમાં ઘટાડો થતો હોય છે, પરંતુ તેની જગ્યાએ ઉત્તરાયણ પછી ફરી એકવાર ઠંડીનો જાણે કે બીજો રાઉન્ડ શરૂ થયો હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યના તમામ જિલ્લાઓ અને શહેરોમાં તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. અરવલ્લી જિલ્લામાં પણ ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું. વાતાવરણમાં પલટાથી ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા. ઠંડી વધતા શ્રમિકો પરેશાન થઈ ગયા છે. હાઈવે પર વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો અમદાવાદમાં પણ જે રીતે ઠંડીનો પારો ગગડી રહ્યો છે, લોકો આ ઠંડીની મજા માણી રહ્યા છે તો ક્યાંક લોકો પરેશાન પણ થઈ રહ્યા છે. વધેલી ઠંડી અંગે અમદાવાદવાસીઓ શું કહે છે તે સાંભળીએ. ઉત્તરાયણ પછી આમ તો ઠંડી ઘટી જતી હોય છે, પરંતુ ખાસ કરીને હવામાન વિભાગની જે આગાહી છે તે પ્રમાણે ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે. 2-3 ડિગ્રીનો વધારો અમદાવાદીઓ પણ અનુભવી રહ્યા છે, છતાં પણ તેમનું રૂટીન છે જળવાયેલું રહ્યું છે. મારી સાથે અમદાવાદીઓ છે, તેમની સાથે વાત કરીશું. શું નામ છે આપનું અને ક્યાંથી આવો છો આપ? મારું નામ હેમાલી શાહ છે, પ્રહલાદનગર રોયલ ઓર્ચિડમાંથી આવું છું. ઓકે, શું અનુભવો છો ખાસ કરીને ઠંડી છે અને ગયા વખત કરતા આ વખતે ઠંડીમાં ક્યાંક ને ક્યાંક વધારો જોવા મળ્યો છે, એમાં પણ ઉત્તરાયણ પછી શું અનુભવો છો? ઠંડી વધારે છે પણ એ પ્લેઝન્ટ લાગે છે, અને એમાં પણ ઠંડીમાં સવારે વોક કરવાનું ઘણું જ સારું લાગે છે. ઇટ ફીલ્સ લાઈક કે તમે એક્સરસાઇઝ કરશો તો જાણે આખું વર્ષ સારું રહેશે. ઓકે, આખું વર્ષ સારું રહેશે. અને ઘણા બધા લોકો આજે ઓછા આવ્યા છે કારણ કે મિની વેકેશન જેવું છે ઉત્તરાયણ પછી. તમે શું અનુભવો છો, શું કહેશો આપ? રાઈટ, એકચ્યુઅલી ઇન ઇન્ડિયા મોસ્ટલી આવું ટેમ્પરેચર અને પર્ટિક્યુલરલી ઇન અમદાવાદ કે બિલો 9 ડિગ્રી ઇઝ વેરી રેર. તો લાઈક ઇટ્સ લાઈક ઇટ વી કેન ફીલ કે ભાઈ લાઈક જે અધર જે કૂલ પ્લેસીસ છે ત્યાં તમને કેવું ફીલ થતું હશે વેન ઇટ ગો ટુ માઇનસ. સો વી કેન હેવ અ માઇનર ફીલ ઓફ દેટ. સો ઇટ લુક્સ વેરી અમેઝિંગ લાઈક એન્વાયરમેન્ટ એન્ડ ટેમ્પરેચર. સો વી કેન એન્જોય દેટ બીકોઝ ઇટ્સ અ વેરી રેર. તો સાયક્લોનિક સર્ક્યુલેશનની જે અસર છે તે અસરને પગલે અમદાવાદમાં ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે. વધુ એક અમદાવાદી, તેમની સાથે વાત કરીશું. શું નામ છે આપનું, ક્યાંથી આવો છો? પૂજા સાંગામ છું. હું દેવરામ રેસિડેન્સી પ્રહલાદનગર. ઓકે, પ્રહલાદનગર ના છો. તો રોજ આ રીતે વોકિંગ કરો છો કે આજે વધારે? ડેઈલી. તો જે પ્રકારે ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે, શું અનુભવો છો? ડેઈલી રૂટિન કેવી રીતનું છે? યા, ઇટ્સ ફીલ ગુડ. લાઈક મોર્નિંગ વોક હોય છે તો પૂરો દિન કમ્ફર્ટેબલ અને સારો, હેલ્થ વાઇઝ બી બેટર છે કે મોર્નિંગ વોક કરું છું. આંટી, તમે ક્યાંથી આવો છો? કનકકલામાંથી. તમે શું મેસેજ આપશો, કારણ કે તમે પણ સવારે વહેલા ઉઠીને આવ્યા છો? અને વર્ષોથી આવું છું અને ઠંડીની સીઝનમાં ઠંડી